नमस्कार दर्शक मित्रों, હું ગાયત્રી બા વાઘેલા અમારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે બનાવીશું ઓછા તેલમાં શેકેલા બ્રેડ પકોડા. આ બ્રેડ પકોડા બનાવવા માટે આપણને જોઈશે 4 નંગ બટાકા, જેને મેં બાફીને એનો માવો તૈયાર કરી લીધો છે. આ માવામાં ઉમેરવા માટે આપણને જોઈશે લાલ મરચું, ગરમ મસાલો, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ અને કોથમીર. આ માવાના વઘાર માટે આપણને જોઈશે लीला मरचा, तेल अने हिंग. अने आपड़ा ब्रेड पकोड़ा पड़ माटे आपने चार नंग में अहीं ब्रेड लीधी छे, ब्रेडनी जरूर पड़शे. अने ग्रीन चटनी जे आपणे तैयार कोथमीरनी जे चटनी आवे छे ए तैयार कोथमीरनी चटनी में अहीं करीने राखी छे. अने आपड़ा ब्रेड पकोड़ा जे बेटर माटे उपरथी एनुं जे पड़ बनावानुं छे ए पड़ माटे मैं अहीं एक वाटकी चणाना लोट में बे चमची ચોખાનો લોટ એડ કર્યો હતો. તમે ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લોર પણ એડ કરી શકો છો એ આ પડને ક્રિસ્પી બનાવવા માટે. અને સ્વાદ પ્રમાણે મીઠું તથા ચપટી ખાવાનો જે સોડા હોય છે એ નાખ્યો છે. અને પાણી નાખીને આ પ્રમાણેનું મેં ખીરું તૈયાર કરીને રાખ્યું છે. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે આ બટાકાના માવામાં મસાલો કરી લઈશું. જે જે મસાલાની જરૂર છે, તો સૌથી પહેલાં આપણે અહીંયા નાખીશું 1.5 ચમચી જેટલું મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. જો તમે બટાકા બાફતી વખતે મીઠું એડ ના કર્યું હોય તો તમે એ પ્રમાણે મીઠું એડ કરી શકો છો. આપણે પણ આપણે જે ખીરું છે એમાં પણ મીઠું એડ કરેલું છે, તો સ્વાદ મુજબ તમે અહીંયા મીઠું એડ કરો છો. પછી આપણે જે 1 લીંબુનો રસ લીધો છે એ લીંબુનો રસ અંદર એડ કરી દઈશું. જે કોથમીર લીધી છે એ કોથમીર આપણે એડ કરી લઈશું આમાં. અને આપણા માવાને બરાબર હાથથી આપણે મિક્સ કરી લઈશું. તો દર્શક મિત્રો, આપણા બટાકાનો માવો જે છે એ તૈયાર છે. એમાં આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે. હવે આ બટાકાના માવાના વઘાર માટે આપણે જે આપણું વઘાર્યું આવે છે એમાં મેં 2 થી 2.5 ચમચી જેટલું તેલ નાખેલું છે. એમાં આપણે તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ એડ કરીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એ પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી લઈશું અને એમાં જે લીલા મરચાં છે લીલા મરચાં એડ કરી લઈશું. અને આ વઘારને આપણે આપણા જે માવો છે બટાકાનો એમાં એડ કરી લઈશું. ફરીથી બરાબર આપણે આપણા બટાકાના માવાને મિક્સ કરી લઈશું, જેથી કરીને તેલ અને લીલા મરચાં જે છે એ બધા જ આપણા માવામાં ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય. તો દર્શક મિત્રો, આપણું સ્ટફિંગ તૈયાર છે બટાકાના માવાનું. હવે આપણે જે બ્રેડ લીધી છે એ બ્રેડની સ્લાઈસ ઉપર, એક સ્લાઈસ ઉપર આપણે સૌથી પહેલાં આ રીતે ગ્રીન ચટણી લગાવી દઈશું. એ પછી બીજી સ્લાઈસ લઈ અને એના પર આપણે જે માવો તૈયાર કર્યો છે એ માવાને સ્પ્રેડ કરી લઈશું. દર્શક મિત્રો, જે દર્શક મિત્રો અમારી ચેનલ પર નવા છે અને જેણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે તેઓ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરી લે, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન એમને મળતી રહે. હવે આપણે આ જે ગ્રીન ચટણી લગાવી હતી એ બ્રેડને આપણે ઊંધી મૂકી દઈશું. અને આપણે આ જે બ્રેડ છે એ બ્રેડના
आ रीते बे पीस करी लेशुं। तो दर्शक मित्रों आपणे जे स्टफिंग ब्रेडमां भरवानुं हतुं ए स्टफिंग भरीने तैयार छे। हवे आपणे जे खीरुं तैयार करेलुं हतुं ए खीरामां आपणे आ ब्रेडने बोळीने आ पेन जे छे ए पेनने मैं अहींया गरम करवा मूकी दीधुं छे। एमां तेल एड करी दीधुं छे कारण के आपणे अहींया ब्रेड पकोड़ा छे ने सेलो फ्राई करवाना छे, तो आपणे आपणी जरूरियात प्रमाणेनुं तेल एमां एड करीशुं। तो आपणे आपणा जे स्टफिंगवाळी ब्रेड छे एने आ रीते खीरामां बोळी, अने बीजुं के दर्शक मित्रों तमारे खीरामां बोळी अने तरत ज ब्रेडने लई लेवानी छे, कारण के जो तमे वधारे टाइम रहेवा देशो तो आपणी जे ब्रेड छे ए अंदर पीगळी जशे। बंने साइड थी सेकाई जाए सरखा ए प्रमाणे आपणे आपणा ब्रेड पकोड़ाने सेकवाना छे। हवे आपणे एने पलटावी लईशुं। पलटावती वखते खूब ज सावचेती राखवी पड़शे કારણ કે આપણે મોટી સાઈઝની જે બ્રેડ લીધી છે એ બ્રેડને પલટાવવામાં તકલીફ પડે છે। આ રીતે પલટાવી લઈશું। આપણે એની કિનારી છે એને પણ સરખી તળી લઈશું, ફ્રાય કરી લઈશું, એટલે જેથી કરીને એક પણ કિનારી એની બાકી ન રહી જાય। અને ગેસની ફ્લેમ છે એને આપણે મીડિયમ કરી લઈશું। તો આપણો જે એક પીસ છે એ સેકાઈને તૈયાર થઈ ગયો છે, તો આપણે એને પ્લેટમાં સાઈડમાં રાખી લઈશું। અને બીજો જે પીસ છે એને પણ આપણે સેમ એ જ રીતે ખીરામાં ડીપ કરી અને એને પણ આપણે જે તેલ છે એમાં સેલો ફ્રાય કરી લઈશું। આને પણ આપણે એ જ રીતે પલટાવી લીધું છે અને બધી જ બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને આને પણ શેકી લેવાનું છે। આ રીતે ચારે બાજુથી પણ આપણે શેકી લઈશું એને। ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું। તો દર્શક મિત્રો તૈયાર છે આપણા બ્રેડ પકોડા, આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। તો તૈયાર છે દર્શક મિત્રો આપણા સેલો ફ્રાય બ્રેડ પકોડા। દર્શક મિત્રો તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ આપણે અહીંયા ઓછા તેલમાં આ બ્રેડ પકોડા બનાવેલા છે અને ખૂબ જ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરશો। ધન્યવાદ।